નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકવા બસ હવે ગણતરીની જ ઘડીઓ ગણાઈ રહી છે. રાજકારણની શતરંજમાં તમામ પક્ષોએ એકબીજાને મહાત આપવા બાજી બિછાવી દીધી છે. જે પૈકી આમ આદમી પાર્ટી તો જોરો શોરો સાથે ગુજરાતમાં દંગલમાં ઉતરી ગઈ છે. જી હા દર્શક મિત્રો, આપ દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ તેનું જે ફોકસ છે ને તે સીધું છે ગુજરાત પર, જેને લઈને હવે આમ આદમી પાર્ટી રમવા જઈ રહી છે મોટો દાવ. આપને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ એવા સામે આવ્યા છે કે આપ પંજાબની તર્જ પર ગુજરાતમાં પણ સ્થાનિક ચહેરા પર જ ચૂંટણી લડશે. આપ પાર્ટી ગુજરાતમાં પંજાબ વાળો દાવ ખેલવાની છે તૈયારીમાં. જી આ દર્શક મિત્રો, સીએમના ચહેરાને લઈને આ વાત છે. જો કે હજી સુધી એ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સીએમનો ચહેરો કોણ હશે. કહેવામાં આવી રહ્યું છે કે આ માટે આપ એક અભિયાન ચલાવશે અને લોકો પાસેથી આ અંગે માંગશે સૂચનો કે ગુજરાતના આપનો સીએમનો ચહેરો કોણ હશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના પોતાની સમકક્ષ ભગવંત માનની સાથે 3 દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. દર્શક મિત્રો, તેમણે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જનતા પાસેથી રાજ્યના મુખ્યમંત્રીના ઉમેદવારને લઈને પોતાનો મત જણાવવા માટે કહ્યું છે, જેના માટે કેજરીવાલે એક મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પણ કર્યું છે જાહેર. જી હા દર્શક મિત્રો, કેજરીવાલે જાહેર કરેલ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર તેઓએ 3 નવેમ્બર સુધી જનતા પાસે પોતાનો મત માંગવા માટે જણાવ્યું. તો ક્યારે જાહેર થશે આપનો મુખ્યમંત્રીનો ચહેરો, આ અંગે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સતત કંઈક ને કંઈક નવું જ લાવી રહી છે. પહેલા લોકોને વચનોની લહાણી, બાદમાં ઉમેદવારોનું એક બાદ એક લિસ્ટ. આમ આદમી પાર્ટી લોકો વચ્ચે સતત જમાવટ કરી રહી છે રાજ્યમાં. ત્યારે હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી મોટો દાવ રમવા જઈ રહી છે. આપ પંજાબની જેમ જ ગુજરાત ચૂંટણી માટે મુખ્યમંત્રીનો ચહેરો લાવશે મેદાનમાં. જી હા દર્શક મિત્રો, મુખ્યમંત્રીના પદના ચહેરા માટે પાર્ટી કેમ્પેન ચલાવશે. આપ પાર્ટી આ માટે લોકો પાસેથી મંગાવશે સૂચનો. તમને જણાવી દઈએ કે આંગે આજે કેજરીવાલે કરી છે જાહેરાત. એવા અહેવાલો છે કે આ મામલે કેજરીવાલે એમ જણાવ્યું કે અમે લોકોને પૂછીને સીએમના ચહેરાની પસંદગી કરીએ છીએ. આ જનતંત્ર છે અને જનતંત્રમાં જનતા નક્કી કરે છે કે કોણ હશે મુખ્યમંત્રી. 27 વર્ષથી ગુજરાતમાં છે ભાજપની સરકાર, પણ તેમની પાસે મુદ્દા નથી. બસ આપને ગાળો આપી રહ્યા છે આગામી 5 વર્ષ માટે. તેમની પાસે કોઈ એજન્ડા નથી. મોંઘવારી, બેરોજગારી સૌથી વધુ છે ગુજરાતમાં, તો બીજી તરફ દિલ્હી પંજાબની છે ચર્ચા. ગુજરાતમાં 1 વર્ષ પહેલા મુખ્યમંત્રી બદલાયા, શા માટે વિજય રૂપાણીને હટાવાયા હતા, તેવા સવાલ ઉઠાવ્યા કેજરીવાલે દર્શક મિત્રો. જી હા, વધુમાં કેજરીવાલે એમ જણાવ્યું હોવાના રિપોર્ટ છે કે ગુજરાતના મુખ્યમંત્રીને દિલ્હીથી બદલી નાખવાનો આદેશ કરાયો. આ વિશે શા માટે લોકોને પૂછવામાં ન આવ્યું? અમે ગુજરાતની જનતાને પૂછીએ છીએ કે ગુજરાતનો સીએમ કોણ હશે. અમે 4 નવેમ્બરે જાહેર કરીશું કોણ હશે આમ આદમી પાર્ટીનો સીએમનો ચહેરો, તેમ કેજરીવાલે જણાવ્યું હતું. અને 3 તારીખ સુધી દર્શક મિત્રો, 3 નવેમ્બર સુધી કેજરીવાલે જનતા પાસેથી આ અંગેનો અભિપ્રાય માંગ્યો છે. એવા રિપોર્ટ છે કે આપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ફોન નંબર 6357000360 પર SMS, WhatsApp મેસેજ, વોઇસ મેસેજ અને ઈમેલ પર પણ મેલ કરવા માટે નવા મુખ્યમંત્રી અંગે સૂચન આપવા માટે કેજરીવાલે જણાવ્યું. 3 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા સુધી આ ફોન નંબર પર સીએમ અંગેની પસંદગી કરી શકાશે અને 4 નવેમ્બરના રોજ મુખ્યમંત્રીનો ચહેરો આપ કરશે જાહેર, તેમ કેજરીવાલે જણાવ્યું હોવાના રિપોર્ટ છે. દર્શક મિત્રો, આમ આદમી પાર્ટી આક્રમક રીતે ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરી ચૂકી છે. તે તમામ સીટ પર ઉમેદવારો ઉતારશે. અત્યાર સુધી 80થી વધુ ઉમેદવારોની તો તે જાહેરાત કરી ચૂક્યું છે. એક તરફ ભાજપ અને આપ દ્વારા એક પણ ઉમેદવારની જાહેરાત નથી થઈ, ત્યાં આમ આદમી પાર્ટી દ્વારા 80થી વધુ ઉમેદવારની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે હવે આપ પાર્ટી મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી પ્રચારમાં ઉતરશે મેદાને. હાલ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવેલ કેજરીવાલે ગુજરાતના પંચમહાલમાં જનસભા સંબોધન દરમિયાન દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં 90 થી 92 સીટ જીતી શકે છે. આપનું આ મામલે શું કહેવું છે કમેન્ટ કરવાનું ન ભૂલતા. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.